गुड मॉर्निंग एवरीवन। लास्ट पीरियड ની અંદર આપણે જોતા હતા અર્ધીકરણ વિશે। અર્ધીકરણ એક જોયું કે જેની પૂર્વાવસ્થા એક, ભાજનાવસ્થા એક, ભાજનોત્તરાવસ્થા એક અને ભાજનાંતિમાં અથવા તો અંત્યાવસ્થા એક। હવે કે અંત્યાવસ્થા એક પૂર્ણ થાય એટલે અર્ધીકરણ બે ની શરૂઆત થાય, પણ આજે અર્ધીકરણ એક અને અર્ધીકરણ બે વચ્ચેનો જે સમયગાળો છે, અર્ધીકરણ એક અને અર્ધીકરણ બે વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળાને કયા નામથી ઓળખાય છે? આંતરકોષ વિભાજન અથવા તો તેને ઇન્ટરકાઇનેસિસ તરીકે ઓળખાય છે। કે અર્ધીકરણ એક અને અર્ધીકરણ બે વચ્ચેનો જે સમયગાળો છે કે જેને આંતરકોષ વિભાજન અથવા ઇન્ટરકાઇનેસિસ તરીકે ઓળખાય છે। હવે કે આ જે આંતરકોષ વિભાજન છે કે જે ખૂબ જ ટૂંકા ગાળાની હોય છે, એકદમ ઓછા સમય પૂરતી જ મર્યાદિત હોય છે અને આંતરકોષ વિભાજન પછી કે તરત જ અર્ધીકરણ બે ની શરૂઆત થઈ જાય છે। અર્ધીકરણ બે બરાબર। હવે આજે અર્ધીકરણ બે જે છે કે જો સૈદ્ધાંતિક રીતે આપણે જોવા જઈએ, સૈદ્ધાંતિક રીતે સમ વિભાજન જેવું જ છે। આપણે શરૂઆતમાં જે સમવિભાજનના તબક્કા જોઈ ગયા એ અર્ધીકરણ બે જે છે કે જે સમવિભાજન જેવું જ છે અને આ દરમિયાન કે દરેક જે સર્જાતા નવા કોષ છે કે જેમાં રંગસૂત્રની સંખ્યા કેટલી હશે? પિતૃકોષ જેટલી જ, કારણ કે વિભાજન કયા પ્રકારનું થાય છે? સમવિભાજન, જેને સમસૂત્ર કે અર્ધીકરણ બે તરીકે ઓળખાય છે। હવે તે અર્ધીકરણ બે ની અવસ્થા વિશે આપણે જોઈએ તો પૂર્વાવસ્થા બે, પૂર્વાવસ્થા બે। હવે પૂર્વાવસ્થા બે દરમિયાન કે કઈ ક્રિયા થાય છે? તો કે કોષરસ વિભાજન પછી તરત જ જોવા જઈએ તો અર્ધીકરણ બે ની પૂર્વાવસ્થા બે થાય છે અને પૂર્વાવસ્થા બે ના અંત ભાગ સુધીમાં કે અંત ભાગમાં કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થાય છે। બરાબર, કોષ કેન્દ્ર પટલ અદ્રશ્ય થાય, કોષ કેન્દ્રિકા અદ્રશ્ય થાય અને રંગસૂત્ર જે છે કે જે રંગસૂત્ર દ્રવ્ય સ્વરૂપે હતા એ રંગસૂત્રો ફરીથી ઘટ બને છે, કારણ કે રંગસૂત્ર દ્રવ્યના સંકોચનની શરૂઆત થઈ છે અને સંકોચન દ્વારા જે રંગસૂત્ર છે કે જે ફરીથી ઘટ બને છે। ત્યાર પછી આપણે જોઈએ બીજો તબક્કો, ભાજનાવસ્થા બે। ભાજનાવસ્થા બે દરમિયાન કઈ ક્રિયા થાય છે? તો કે ભાજનાવસ્થા બે દરમિયાન રંગસૂત્ર જે છે એ રંગસૂત્રો વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે। બરાબર, કે રંગસૂત્ર જે છે એ વિષુવવૃત્તીય તલ પર ગોઠવાય છે, જેને આપણે જોઈ ગયા કયા નામથી ઓળખાય છે? ભાજન તલ તરીકે। હવે કે આજે વિષુવવૃત્તીય તલ પર રંગસૂત્ર ગોઠવાયેલા છે કે જે વિરુદ્ધ ધ્રુવના ત્રાક તંતુના સૂક્ષ્મ નલિકાઓ કે જે કાઇનેટોકોર સાથે જોડાઈ જતા હોય છે, એટલે રંગસૂત્રનો જોડાણ કોની સાથે થશે? ત્રાક તંતુ સાથે। ત્યાર પછી આગળ આપણે જોઈએ પછીનો જે તબક્કો છે એના વિશે, ત્રીજો તબક્કો કયો આવશે? ભાજનોત્તરાવસ્થા બે। ભાજનોત્તરાવસ્થા બે કે જે દરમિયાન સેન્ટ્રોમિયર જે છે, સેન્ટ્રોમિયરનો
વિભાજન થાય છે. જો અર્ધીકરણ એક અને બે માં ખાસ આ તફાવત કે અર્ધીકરણ એક ની ભાજનોત્તર અવસ્થા એક દરમિયાન સેન્ટ્રોમિયર નું વિભાજન થતું નહોતું, પણ રંગસૂત્ર જે જોડીમાં ગોઠવાયેલા હતા એ જોડીમાંથી છૂટા પડે છે. જ્યારે ભાજનોત્તર અવસ્થા બે દરમિયાન સેન્ટ્રોમિયર નું વિભાજન થાય છે, ખાસ યાદ રાખજો. હવે તે સેન્ટ્રોમિયર નું વિભાજન થતા કે રંગસૂત્રના જે છૂટા પડેલા, કારણ કે બે જે એકલ રંગસૂત્ર સેન્ટ્રોમિયર થી જોડાયેલા છે, હવે સેન્ટ્રોમિયર નું વિભાજન થઈ ગયું, જેથી છૂટા પડેલા બે એકલ સૂત્રો જે વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે, વિરુદ્ધ ધ્રુવો તરફ ખસે છે, બરાબર. ત્યાર પછી જોઈએ ચોથો તબક્કો, અંત્યાવસ્થા બે. સૌથી છેલ્લો તબક્કો અર્ધીકરણનો, અંત્યાવસ્થા બે. હવે અંત્યાવસ્થા બે જે છે કે જે અર્ધીકરણની અંતિમ અવસ્થા છે, સૌથી છેલ્લી અવસ્થા છે કે જેમાં ફરી પાછા રંગસૂત્રના બે સમૂહ ફરીથી કોષ કેન્દ્ર પટલ દ્વારા વિટરાય છે, બરાબર. કે બંને ધ્રુવ રંગસૂત્રના સમૂહની ફરતે ફરી પાછું કોષ કેન્દ્ર પટલનું નિર્માણ થઈ જાય છે, એટલે કે કોષ કેન્દ્ર પટલ દ્વારા વિભાજિત થાય છે. અને ત્યાર પછી એક કોષરસ વિભાજનની ક્રિયા, કોષરસ વિભાજન પછી કેટલા કોષો નિર્માણ પામશે? અહીંયા અર્ધીકરણ હતું તો ચાર, બરાબર. કે જે ચાર એકકીય બાળ કોષોનું નિર્માણ થાય છે, બરાબર છે. તો અહીંયા અર્ધીકરણ પ્રકારનું જે વિભાજન છે એ પૂરું થાય છે. આખી પ્રક્રિયા જે છે એ આપણે ચાર્ટ દ્વારા સમજીએ. એક ચાર્ટ જોઈ લઈએ જેની અંદર કે આ જે પિતૃકોષ છે જે અર્ધીકરણ પ્રકારે વિભાજન પામે છે, જેમાં ડીએનએ સ્વયંજનન, આગળનો જે તબક્કો આપણે જોઈ ગયા હતા એ એસ તબક્કો છે એના વિશે. ત્યાર પછી વિભાજન થયું, બંને રંગસૂત્ર જે છે એ રંગસૂત્રની વહેંચણી થઈ ગઈ, અડધા અડધા થઈ ગયા, જેથી કે અહીંયા જે કોષ રંગસૂત્રની સંખ્યા કેટલી હતી? 22 છે, પણ આ બંને કોષોમાં અડધી અડધી વહેંચાઈ ગઈ, એટલે આ એક વિભાજનના અંતે કે અહીંયા આપણે જોઈએ તો કે અર્ધીકરણ એકની ક્રિયા પૂર્ણ થઈ. તો આજે દ્વિકીય રંગસૂત્ર ધરાવતા કોષ હતા, જેમાંથી એક કીય રંગસૂત્ર ધરાવતા બે કોષોનું નિર્માણ થયું. હવે તરત જ કઈ ક્રિયા શરૂ થશે? અર્ધીકરણ બે. અર્ધીકરણ બે દરમિયાન કે આજે સેન્ટ્રોમિયર નું વિભાજન થયું, એકલ રંગસૂત્ર છૂટા પડી ગયા, બરાબર છે, અને જેથી આ ચાર એક કીય બાળ કોષોનું નિર્માણ થયું. તો આજે અર્ધીકરણ બે છે જે સમભાજન પ્રકારનું, કારણ કે અહીંયા રંગસૂત્રની સંખ્યા કેટલી છે? મૂળ પિતૃકોષ જેટલી. જ્યારે અર્ધીકરણ એક અર્ધીકરણ પ્રકારનું, જેમાં રંગસૂત્રની સંખ્યા પિતૃકોષ કરતા કેટલી છે? અડધી છે, બરાબર. ખ્યાલ આવી ગયો દરેકને? આગળ જોઈએ હવે આપણે કે અર્ધીકરણનું મહત્વ. અર્ધીકરણ વિશે આપણે જોયું કે અર્ધીકરણનું મહત્વ શું છે. બે માર્ક્સમાં પૂછાઈ શકે અર્ધીકરણનું મહત્વ સમજાવો. તો આજે અર્ધીકરણ દરમિયાન આપણે જોયું કે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે, બરાબર. કે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે, છતાં કે જે લિંગી પ્રજનન કરતા સજીવો છે, લિંગી પ્રજનન કરતા સજીવોની દરેક જાતિમાં રંગસૂત્રોની
निश्चित संख्या જળવાઈ રહી છે. બરાબર કે રંગસૂત્રની સંખ્યા અડધી થઈ જાય છે, જેથી લિંગી પ્રજનન કરતા જે સજીવો છે કે જેમાં રંગસૂત્રની સંખ્યા જે તે જાતિ પ્રમાણે જળવાઈ રહેતી હોય છે. ત્યાર પછી જોવા જઈએ તો કે અર્ધીકરણ દ્વારા સજીવોની વસ્તીમાં પેઢી દર પેઢી, બરાબર એક પછી એક પેઢી કે પેઢી દર પેઢી જનીનિક ભિન્નતામાં વધારો થાય છે. જનીનિક ભિન્નતામાં વધારો થાય છે. આપણે જોઈએ તો કે જે બાળકો છે માતા પિતાની ઝેરોક્સ કોપી હોતા નથી, પણ હા અમુક લક્ષણ માતા પિતાના હોય છે પણ એની ઝેરોક્સ કોપી હોતા નથી. શા માટે? તો કે જનીનિક ભિન્નતા જોવા મળે છે. હવે આ જનીનિક ભિન્નતા શેના કારણે જોવા મળે છે? તો અર્ધીકરણની અંદર આપણે જોયું વ્યતિકરણની ક્રિયા થાય છે. વ્યતિકરણ, જનીનોની અદલા બદલી થઈ ગઈ જેથી નવા પુનઃ સંયોજન મળ્યા, અને નવા પુનઃ સંયોજનના કારણે જનીનિક ભિન્નતા સર્જાય છે, જેથી દરેક સંતતિ કે માતા પિતાની ઝેરોક્સ કોપી હોતા નથી. બરાબર, એટલે પેઢી દર પેઢી જનીનિક ભિન્નતાની અંદર વધારો થાય છે. અહીંયા આપણું જે 10મું ચેપ્ટર હતું એ પૂરું થાય છે. ઓકે, આગળ આપણે જોઈશું, 9 ચેપ્ટર શરૂ કરીશું નેક્સ્ટ પીરિયડમાં.